અમર વેલી એટલે કે અમારું અમરેલી, અને અમરેલીએ અમરેલી જિલ્લાએ ઘણા સપૂતો આપ્યા છે. ઝવેરસિંહ મેઘાણી હોય, દુલાભાયા કાગ હોય, કે પછી સ્વાતંત્ર સેનાની અને ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી બન્યા એવા ડોક્ટર જીવરાજભાઈ મહેતા. પ્રથમ મુખ્યમંત્રી બન્યા પછી અમરેલીના જિલ્લાનું મહત્વ અપાવ્યું અને સાથે સાથે અમરેલી જિલ્લાની ખેવના કરી એવા ડોક્ટર જીવરાજભાઈ મહેતાના જન્મદિવસ નિમિત્તે બાલભવન ખાતે બાળકો દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા. અમરેલી જિલ્લાના ઘણા સપૂતો, ઘણા વ્યક્તિત્વો કે જેને આપણે નામ લઈ શકીએ, અમરેલી જિલ્લાના ડોક્ટર જીવરાજભાઈ મહેતા, એટલે કે આઝાદીની લડતમાં જેમણે સ્વાતંત્ર્ય સેનાની તરીકે કામ કર્યું, સાથે સાથે દેશ આઝાદ થયો, લોકશાહી આવી, લોકશાહી આવ્યા પછી મહારાષ્ટ્રમાંથી ગુજરાત રાજ્ય અલગ થયું અને ગુજરાત રાજ્ય અલગ થતાની સાથે તેમને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે બેસાડવામાં આવ્યા, ત્યારે તેમણે પોતાના અમરેલીની ખેવના કરી અને અમરેલીને જિલ્લાનું બિરુદ અપાવ્યું. સાથે સાથે અમરેલીના શિક્ષણ માટેની ખેવના કરી, બાલભવનથી લઈને કોલેજ સુધીનું શિક્ષણ એ જિલ્લાના બાળકોને મળી રહે તે માટે થઈને અદ્ભુત કાર્ય કર્યું. એવા તો ઘણા કામો એના બોલે છે, પણ શિક્ષણ માટેનું આ કાર્ય તેમનું બહુ જ સુંદર, અમૂલ્ય, દીર્ઘદ્રષ્ટિવાળું હતું અને એટલે જ આજે આપણે અહીંયા બાલભવનથી લઈને કોલેજ સુધીના સંકુલો નજરે નિહાળી રહ્યા છીએ. આજે તેમના જન્મદિવસ નિમિત્તે અમરેલી બાલભવન ખાતે બાલભવનના ડાયરેક્ટર નિલેશ પાઠક, દિનેશભાઈ ત્રિવેદી તેમજ ભૂલકાઓ દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા. આજે એક એવા વિરલ વ્યક્તિત્વનો જન્મદિવસ કે જેણે આ અમરેલીને અને ગુજરાતને ઘણું આપ્યું. હા, આજે આપણે વાત કરીશું અમરેલીના પનોતા પુત્ર અને ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી એવા ડૉક્ટર જીવરાજભાઈ મહેતા, અમરેલીમાં જેનો જન્મ અને ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી બન્યા પછી અમરેલી માટે જેમણે વિચાર્યું, અમરેલીના આ જિલ્લા માટે, અમરેલીના બાળકો માટે, એકદમ પસાર જિલ્લો હોય, શિક્ષણ ક્ષેત્રે એમનો વિકાસ થાય અને શિક્ષણ અહીંના બાળકોને મળી રહે એ માટે થઈને આજે અહીંયા આપણે જે ઊભા છીએ એ બાલભવન. આ બાલભવન જો દેન હોય તો એ પણ ડૉક્ટર જીવરાજભાઈ મહેતાની દેન છે. બાલભવન હોય કે અહીંયા જે કોલેજ કેમ્પસ જોવા મળી રહ્યા હોય એ તમામ જો કોઈની દેન હોય તો એ છે ડૉક્ટર જીવરાજભાઈ મહેતા. અને આજે એમના જન્મદિવસ ઉપર ઠેર ઠેરથી એને શ્રદ્ધાસુમન અર્પણ થઈ રહ્યા હોય ત્યારે અમરેલીની ભૂમિ, જ્યાં એ ભૂમિમાં એમનો જન્મ થયો, એ કેમ પાછળ રહે. આજે યાદ કરીએ છીએ એમના સંભારણાઓને, યાદ કરીએ છીએ ડૉક્ટર જીવરાજ મહેતાઓને કે જેમણે અમરેલી માટે ઘણું બધું યોગદાન આપ્યું. ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી, અમરેલીના પનોતા પુત્ર અને અમરેલીની ધીંગી ધરાના એક સપૂત એવા ડૉક્ટર જીવરાજ મહેતા સાહેબના જન્મ પાવનકારી જન્મદિવસે જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર બાલભવન અને બાલ સંગ્રહાલય ખાતે એમની પ્રતિમાને શ્રદ્ધાસુમન અર્પણ કરી વિદ્યાર્થીઓએ એક એમની પોતાની લાગણી વ્યક્ત કરી છે. જીવરાજ કાકાએ અમરેલી જિલ્લા અને સમગ્ર ગુજરાત માટે શિક્ષણ, આરોગ્ય અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે બહુ જ મોટું યોગદાન આપ્યું છે અને આજ આદર્શ તરીકે લેખાવું છે. જીવરાજ કાકાએ કરેલા કાર્યોને વેગવંતા કરીએ એવા માધ્યમથી આ સંસ્થા શિક્ષણ અને સાંસ્કૃતિક કક્ષાએ ઉત્થાનના કાર્યો કરી રહી છે, ત્યારે બાળકોમાં એક જુદો ઉત્સાહ જોવા મળે છે. વિજ્ઞાન કેન્દ્ર ખાતે સરસ મજાની જીવરાજ કાકાની એક ગેલેરી છે અને જે ગેલેરીમાં જીવરાજ કાકાનું આખું જીવન કવન પ્રદર્શિત કર્યું છે. એમણે કરેલા કાર્યોને જીવન પર્યંત સમાજ યાદ રાખે, લોકો યાદ રાખે, વિદ્યાર્થીઓ યાદ રાખે એ માટેની આ ગેલેરી છે.
અને ગેલેરી આજના દિવસે આમ તો દરરોજ ખુલ્લી હોય છે પણ આજના દિવસે ખાસ સમયને ખુલ્લી રાખી અને જીવરાજ કાકાએ કરેલા કાર્યોને વધુ વેગવંતા પ્રદાન કરવા માટે આ સંસ્થા સદૈવ તત્પર રહે છે. આજના દિવસે સમગ્ર સંસ્થા વતી જીવરાજ કાકાનું શ્રદ્ધાસુમન અર્પણ કરી કૃતાર્થ બન્યો છું. ડૉક્ટર જગત મહેતાના વિશેષ કરીને એનું બહુમૂલ્ય પ્રદાન જે ગુજરાત રાજ્યને થયું છે તેના માનમાં લોકોએ ઘણી બધી સંસ્થાઓમાં નામાંકિત સંસ્થાઓમાં આમ તો ઘણી બધી સંસ્થાઓમાં છે પણ વિશેષ નામાંકિત સંસ્થાઓ જે છે એ અમારા ગુજરાતમાં વિશેષ સંસ્થાઓ એવી છે કે જે બહુમૂલ્ય પ્રદાન જીવરાજ મહેતાએ કર્યું હોય એના નામ જોઈએ તો ડૉક્ટર અમદાવાદની અંદર જીવરાજ પાર્ક છે એ ડૉક્ટર કાકાની યાદમાં બન્યો છે. ડૉક્ટર જીવરાજ મહેતા ટ્રસ્ટ અમરેલીમાં છે. ડૉક્ટર જીવરાજ મહેતા ભવન એ પણ અમરેલીમાં છે. ડૉક્ટર જીવરાજ મહેતા પોલિટેકનિક અમરેલીમાં છે. ડૉક્ટર જીવરાજ મહેતા હોસ્પિટલ અમદાવાદમાં સ્થિર થયેલી છે. એવી અલગ અલગ રીતે અમરેલીમાં દસેક સંસ્થાઓ આવેલી છે જે ડૉક્ટર કાકાના નામથી જોડાયેલી છે. આ ઉપરાંત ડૉક્ટર કાકા ઉપર પુસ્તકો જે લખાયા છે એ પુસ્તકોનો અહીંયા આપણે પ્રદર્શન કર્યા છે. આ પ્રદર્શનોમાં ખાસ કરીને જે રાજેન્દ્રભાઈ જે અમરેલીનાજ છે એમણે જે ડૉક્ટર કાકાનું જીવનચરિત્ર લખ્યું હતું એ પરિવાર પર પ્રિન્ટ થયું, પરિવાર પર પ્રિન્ટ થયું, પ્રણો પ્રિન્ટ થઈ ગઈ એની અને સુંદર મજાના જીવન જીવન